નમસ્તે મિત્રો, હું આવ્યો છું ચાઇનાના શેન્ઝેન શહેરમાં અને આ છે હ્વાજિયાંગ બે એરિયા, જ્યાં છે દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન એક્સેસરીઝ, સ્પેર પાર્ટ્સ અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટની માર્કેટ. આ માર્કેટના ઘણા વિડીયો તમે યુટ્યુબ પર જોયા હશે, પણ આજે હું તમને કંઈક અલગ, કંઈક વિશેષ બતાવવા જઈ રહ્યો છું, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો તમે ધંધાર્થે અહીં 4-5 દિવસ કે અઠવાડિયું રોકાવાનો પ્રોગ્રામ બનાવીને આવવાના હશો, તો આ વિડીયો તમને બહુ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ છે મોબાઈલ ફોન એક્સેસરીઝની માર્કેટ. આ બિલ્ડિંગમાં 1000થી વધુ દુકાનો છે. આ બિલ્ડિંગની સામે લેપટોપ, કેમેરા અને LED લાઇટ્સની માર્કેટ છે. આ બંને બિલ્ડિંગની આગળ ને પાછળ કમ્પોનન્ટ્સની અને બીજી બધી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની માર્કેટ છે. તો આટલું બધું ફરતા તમને સહેજે 4-5 દિવસ લાગી જાય એમ છે. હવે આટલા બધા દિવસ આપણે અહીંયા રહીએ તો ખાવા પીવાનું શું, એ પ્રશ્ન સહેજે આપણા મનમાં આવે છે. અને ચાઇના વિશે તમે ઘણું સાંભળ્યું હશે કે બહુ ખાવાની તકલીફ થાય છે. તો આ એરિયામાં શું આપણને શુદ્ધ ગુજરાતી ખાવાનું મળી શકે એમ છે? હા દોસ્તો, જરૂર મળશે, અને એ જ બતાવવા આજે હું તમને લઈ જઈ રહ્યો છું. માર્કેટથી સીધા આગળ આવો એટલે ઓપ્પો મોબાઈલ ફોનનો આ એક શોરૂમ આવશે. અહીંથી ડાબી તરફ વળી જાઓ એટલે લગભગ 200 મીટર દૂર છે નમસ્તે ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટ. એવું જાણવા મળ્યું છે કે આ રેસ્ટોરન્ટ શરૂ કરનાર આપણા રાજકોટના એક ભાઈ છે. અને ચાઇનામાં જ્યાં ચારે તરફ ફક્ત નોનવેજ અને નોનવેજ વેચાય છે, એમાં આપણા જેવા ગુજરાતીઓ માટે શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા એમણે કરી છે અને એ ખરેખર વરદાનરૂપ છે. તો આવો જઈએ એમની રેસ્ટોરન્ટમાં. લગભગ 200 મીટર આગળ આવશો એટલે આ એક બિલ્ડિંગ દેખાશે, અને આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે નમસ્તે ઇન્ડિયન વેજીટેરિયન રેસ્ટોરન્ટ. આપણે રેસ્ટોરન્ટની સામે પહોંચી ગયા છીએ. ચલો અંદર જઈને જોઈએ કે અહીં શું ખાવાનું મળે છે. એક નાનું સેટઅપ છે, લગભગ 4 ટેબલ છે એટલે 16 માણસને બેસવાની અહીંયા સગવડ છે. ઘણા દિવસે તમને અહીં ઇન્ડિયન ચેનલ જોવા મળશે, ઇન્ડિયન મ્યુઝિક અને ઇન્ડિયન ન્યૂઝ તમને જોવા મળશે. આ છે મેન્યુ. તમને લંચમાં થાળી મળશે અને ડિનરમાં પણ થાળી મળશે. અને મિત્રો, આ થાળી છે ફક્ત 45 RMB. 45 RMB એટલે લગભગ 450 રૂપિયા. આટલા સસ્તામાં આ એરિયામાં તમને ઇન્ડિયન બીજું ખાવાનું ક્યાંય નહીં મળે. અત્યારે બપોરના લગભગ 4 વાગ્યા છે એટલે બહુ લોકો નથી દેખાતા, પણ લંચ ટાઈમ અને ડિનર વખતે અહીં ખાસી ભીડ થાય છે. ઘણીવાર બહાર ઊભા રહેવું પડે છે, જગ્યા નથી મળતી. તો મિત્રો, ફક્ત 45 RMB તમને મળશે 4 ગરમા ગરમ રોટલીઓ, 1 દાળ, 2 શાક, ભાત, કચુંબર અને અથાણું. શેન્ઝેનમાં બીજી ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ છે, પણ એમની સાથે કમ્પેર કરીએ તો નમસ્તેની પ્રાઇસ જે છે એ બહુ જ રીઝનેબલ છે. આજે 45
રેમનબીમાં થાળી મળવી બહુ જ મુશ્કેલ છે, અને ખાવાનું બહુ જ સરસ છે, બહુ જ, એટલે તમે ઘરના જેવો સ્વાદ છે અહીં ઇન્ડિયામાં ખાતા હોય એવું લાગે છે. ચાઇના જેવા દેશમાં ફક્ત વેજીટેરિયન રેસ્ટોરન્ટ ચાલુ કરવાનું સાહસ રાજકોટના આપણા એક ભાઈએ કર્યું છે, અને એ બદલ એ જરૂર ધન્યવાદને પાત્ર છે. તો મિત્રો, તમે જોયું કે હવે ઘરેથી ભાથું ઉપાડીને આવવાની જરૂર નથી, શેન્ઝેનમાં પણ વેજીટેરિયન આપણને ખાવાનું મળી શકે એમ છે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને કોઈ ભાઈ અહીં આવવાના હોય તો એમની સાથે આ વિડીયો જરૂર શેર કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, અને હજી સુધી જો સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેન્ઝેન કે અહીંની માર્કેટ વિશે તમારે બીજું વધુ જાણવું હોય તો નીચે કમેન્ટમાં લખજો, અને હું કોશિશ કરીશ કે તમને એ વિડીયો બતાવું. ચલો મિત્રો, તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ.